હેલો સ્ટુડન્ટ્સ, મેથ ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત છે. પેપર 2018 જે આપણે લાસ્ટ વિડિયો જોયો હતો એમાં આપણે 3 પ્રશ્નો સોલ્વ કર્યા હતા. હવે આપણે આગળ જઈએ. પ્રશ્ન નંબર 4, 5 અને 6. 4 નંબરનો પ્રશ્ન છે એ સંકલનનો એક ઉપયોગ આ જે તમારાથી પૂછ્યો છે. વક્રો y = x² અને y = 1/x અને રેખાઓ y = 0 અને x = t પરવલે છે એનો શીર્ષ 0 0 આવે, કેમ કે વક્ર x = 0 મૂકવાથી y = 0 મળે છે. રેખા y = 0 અને x = t મળે. અને બીજો એક વક્ર છે y = 1/x. ઘણા વિદ્યાર્થી મિત્રોને આ વક્ર વિશે ખ્યાલ નથી હોતો. y = 1/x એક વક્ર જેનું નામ છે લંબાદિવલે. લંબાદિવલેનું એક સમીકરણ છે xy = c² આ લંબાદિવલે છે, બરાબર. આ સમીકરણમાં c² = 1 મૂકવામાં આવે તો xy = 1 મળે અને એમાં y ને કરતા બનાવીએ એટલે y = 1/x આવે. તો આ લંબાદિવલે છે એનું સમીકરણ આ રીતે આવશે. આ લંબાદિવલે છે અને બીજો પરવલય આવે છે y = x² y = x² આ પરવલય છે. આપણે બંને વક્રો વડે આટલો ભાગ શોધવાનો છે. x = t વડે, y = 0 વડે. આ બંને વક્રો એકબીજાને પરવલય છે y = x² અને લંબાદિવલે છે y = 1/x. આ બંને વક્રો એકબીજાને 1 1 બિંદુમાં છેદે, જે આપણે ડાયરેક્ટ કહો પડી જાય. આ બિંદુ 1 1 બંને વક્રોનું સમાધાન કરે છે અને રેખા x = t. તો ધારો કે રેખા x = t અહીં છે તો આપણે આટલો ભાગ શોધવાનો છે, એક આ ભાગ અને એક આ ભાગ. તો અહીં આપણે ક્ષેત્રફળ માટે બે ભાગ કરવા પડે, એટલે કે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર |I1 |I2 એમાં પહેલો ભાગ આવે 0 થી 1 જે ભાગ માત્ર પરવલય દ્વારા બને છે, એટલે કે y = x² દ્વારા બને છે. એટલે અહીં માત્ર x² આપણે મૂકીશું પ્લસ |I2 આ ભાગ એ લંબાદિવલે દ્વારા બને છે, એટલે એમાં આપણે y ની જગ્યાએ 1/x મૂકીશું. ક્ષેત્રફળનું સૂત્ર તમે ભણી ગયા છો. ક્ષેત્રફળનું સૂત્ર a બરાબર |I જ્યાં I બરાબર a થી b y dx અથવા તો a થી b f(x) dx. એટલે અહીં y બરાબર પહેલો વક્ર પરવલય છે એટલે મેં x² લખેલ છે અને y બરાબર બીજો વક્ર લંબાદિવલે છે એટલે 1/x લખેલ છે. હવે x² નું સંકલન x³/3 લિમિટ આવે 0 થી 1, 1/x નું સંકલન અહીંયા લિમિટ આપણી આવશે 1 થી t, એટલે log|x લિમિટ 1 થી t. તો અપર લિમિટ એટલે કે 1/3 માઇનસ લોઅર લિમિટ 0 પ્લસ log|t લોઅર લિમિટ log 1 0. આ રકમમાં ક્ષેત્રફળ આપણને એક ચોરસ એકમ આપેલ છે, આપણે t શોધવાના છે. તો ક્ષેત્રફળ a બરાબર 1 ચોરસ એકમ 1 - 1/3 એટલે કે log|t બરાબર 2/3. જો t ને દૂર કરીએ, log ને દૂર કરીએ તો e^2/3 આપણે t ની કિંમત મળે e^2/3. તો આ સંકલનનો એક ઉપયોગ એનો પ્રશ્ન છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે નંબર 5 એમાં a બાર = 1 1 1, c બાર = j^-k^, એટલે કે a બાર = 1 1 1, c બાર = 0 1 - 1 આપણને આપ્યું છે. એવો સદિશ b બાર શોધો કે જેથી a બાર ક્રોસ b બાર = c બાર થાય. રકમમાં આપેલ છે a બાર ક્રોસ b બાર = c બાર અને a બાર ડોટ b બાર 3 આપેલ છે.
તથા a બાર ડોટ b બાર ઇક્વલ ટુ 3 આપેલ છે તો માનાકમાં b બાર શોધો તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે આ સદિશ ચેપ્ટર ભણ્યા હતા ત્યારે સોલ્વ કરાવ્યું હતું કે યાદ રાખવાની ટેકનિક પણ આપેલી કે જ્યારે પણ ક્વેશ્ચનમાં ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ બંને સાથે આવે અને માનાંક શોધવાનો હોય ત્યારે લાગરાંજ નિત્યસમ આવે નિત્યસમ ફરી હું તમને યાદ દેવડાવી દઉં સૂત્ર છે માનાંકમાં a બાર ક્રોસ b બાર નો વર્ગ પ્લસ માનાંકમાં a બાર ડોટ b બાર નો વર્ગ બરાબર મૂળ a બાર નો વર્ગ મૂળ b બાર નો વર્ગ તો માનાંકમાં a બાર ક્રોસ b બાર ની કિંમત આપી છે c બાર એટલે કે c બાર ની કિંમત 0 1 માઈનસ 1 હોવાથી માનાંકમાં a બાર ક્રોસ b બાર અને માનાંક આપણે શોધવો છે એટલે અંડર રૂટમાં 1 + 1 √ 2 આવે અહીંયા વર્ગ હોવાથી 2 આવશે પ્લસ a બાર ડોટ b બાર આપેલ છે 3 એટલે કે 3 નો વર્ગ 9 ઇક્વલ ટુ મૂળ a બાર નો વર્ગ સદિશ a બાર ઇક્વલ ટુ 1 1 1 એટલે મૂળ a બાર કરીએ તો √ 3 આવે વર્ગ કરીએ તો 3 થઈ જાય ઇનટુ મૂળ b બાર નો વર્ગ હવે મૂળ b બાર ના વર્ગ ને આપણે કરતા બનાવીએ તો 11 ભાગ્યા 3 એટલે કે મૂળ b બાર ની કિંમત √ માં 11 / 3 મળે મિત્રો હું તમને આ ક્વેશ્ચન સમજાવી રહ્યો છું તો પણ 1 મિનિટ પણ થતી નથી જો સૂત્ર આવડતા હોય ટેકનિક આવડતી હોય તો અડધી મિનિટ ની અંદર આવા પ્રશ્ન સોલ્વ થઈ શકે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 ત્રિકોણ ABC નો એક ખૂણો A એ 5 cos A + 3 = 0 ને સંતોષતો હોય અને દ્વિઘાત સમીકરણના બીજ કયા છે એ આપણે જાણવું છે તો પહેલા તો આપણે દ્વિઘાત સમીકરણના અવયવો પાડવા પડે ક્વેશ્ચન 6 નું સોલ્યુશન સમીકરણ છે 9x નો વર્ગ + 27x + 20 = 0 હવે અહીંયા અવયવો કઈ રીતે આપણે પાડીશું તો 20 * 9 180 સંખ્યા વધારે મોટી થાય તો અવયવ પાડવામાં ભૂલ પડે એટલે આપણે 9 છે એના બે ભાગ કરી દઈએ 3 અને 3 20 ના બે ભાગ કરી દઈએ 5 અને 4 તો 5 કરી 15 5 કરી 15 અને 4 કરી 12 બે સંખ્યા મળી ગઈ 15 અને 12 તમે સરવાળો કરો તો 27 મળે છે તો ભાગ કરવાથી અવયવ પાડવું વધારે સહેલું પડે એટલે કે 9x નો વર્ગ + 15x + 12x + 20 = 0 4 પદ બને છે બે પદમાંથી કોમન પહેલા બે પદમાંથી 3x કોમન 3x + 5 બીજા બે પદમાંથી 4 કોમન 3x + 5 = 0 આ બંનેમાંથી 3x + 5 કોમન 3x + 4 = 0 એટલે કે x ની કિંમત -5/3 આવે અથવા x ની કિંમત -4/3 આવે પણ ઓપ્શનમાં આપણને ત્રિકોણમિતિ વિધેયના સ્વરૂપમાં જવાબ આપેલો છે અને એક સમીકરણ આપ્યું છે 5 cos a + 3 = 0 તો એ સમીકરણનો ઉપયોગ કરીએ 5 cos a + 3 = 0 નો ઉપયોગ કરીએ તો cos a બરાબર -3/5 મળે કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ કાટકોણ ત્રિકોણમાં આપણને ખબર છે કે cos નો મતલબ ખૂણો a આપેલો છે cos નો મતલબ પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે 3 અને કર્ણ આવે 5 તો પાયથાગોરસ સિદ્ધાંત મુજબ 4 મળે હવે અહીં આપેલ છે -5/3 એનો મતલબ કે આનો વ્યસ્ત આપેલ છે તો x બરાબર sec a આવી શકે છે sec a એ માત્ર સોરી 3 એ 3 ઓપ્શનમાં છે એટલે આ ઓપ્શન d એ આપણો જવાબ આવશે નહીં હવે -4/3 તો 4/3 એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એ આપણને મળશે 10 માં એટલે કે x બરાબર 10 a મળે તો sec a 10 a ઓપ્શન c છે a અને b ઓપ્શન કેન્સલ થઈ જાય તો આ આપણો પ્રશ્ન 2 મિનિટ ની અંદર સોલ્વ થઈ જાય છે તો મિત્રો તમને આ સોલ્યુશન ખ્યાલ આવ્યો હોય તો વિડિયો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો હજી પણ ઘણા બધા ક્વેશ્ચન્સ નું સોલ્યુશન બાકી છે કીપ વોચિંગ સ્ટે થેન્ક યુ સો મચ હેવ અ નાઇટ ડે